દેશમાં છેલ્લા એકાદ સપ્તાહથી સર્જાયેલ વીજ દાંડિયાના પ્રશ્ને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. દેશમાં વીજ દાંડિયા અંગેની રજૂઆતો કરવા છતાં પરિણામ નહીં આવતા આજે વર્તેજ ખાતે જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્યની આગેવાની હેઠળ ગ્રામજનો ઢોલ નગારા સાથે પીજી વીસીએલ કચેરી ખાતે રજૂઆત કરવા દોડી ગયા હતા. ની કોઈ સુવિધાઓ હોતી નથી, નાના માણસો રહે છે. આ તમામ સુવિધાઓની જે કઈ પણ બાબતો હોય એમાં હંમેશા વર્તેજની સાથે જ અન્યાય થયો છે. આજુબાજુના ગામડાઓમાં તે જ્યોતિની તો વાત અલગ રહી, જે વાડી વિસ્તાર છે એમાંય તો છેલ્લા અઠવાડિયા દિવસથી એક સતત લાઈટો નથી. તો આના પ્રશ્ને અમારે રજૂઆત તમને કરવાની છે કે તમારથી ન થતું હોય તો તમે કહો. તો તમારા જે ઉર્જા મંત્રી છે, જેણે ત્રણ ત્રણ વર્ષથી આપણી જે પ્રપોઝલ છે કે અધેવાડા ડિવિઝન સબ ડિવિઝન અલગ પાડવાનું અને વર્તેજ સબ ડિવિઝન અલગ પાડવાનું, તો આ મનસા કોની ખરાબ છે? વર્તેજ આરે શા માટે આ રીતનો અન્યાય થઈ રહ્યો છે? તો અમને કહો, અમારે તમારથી કઈ મર્યાદા બહારનું કામ હોય તો અમને કહો, અમે ગામ લોકો એની પાસે જઈ અહીંથી જે રીતે વર્તેજ ગામથી ઢોલ લઈને તમને જગાડવા માટે હાલતા હાલતા આવ્યા છીએ, એવી જ રીતે અમે ઢોલ લઈને અંતર ગાંધીને જઈ. જો તમારી કોઈ મર્યાદા મળવા હોય તો રેફરલ હોસ્પિટલ હોય અને તમામ દર્દીઓ આવતા હોય, ડિલિવરીના કેસી માટે બધા હોય, લાઇટો ન હોય, એટલા બધા દર્દીઓ હોય, હેરાન થતા હોય છે, છતાં પણ વારંવાર રજૂઆત કરવા છતાં અને સત્તાધીશો તમે ફોન પર ઉપાડતા છીએ, જવાબ પણ નથી દેતા. પ્રી મોન્સિંગ કામગીરીના નામે તમે ભ્રષ્ટાચાર કરો છો. પ્રી મોન્સિંગ કાંઈ હોતું નથી. ચોમાસું આવે, વરસાદ પડ્યો નહીં, લાઇટ ભઈ જાય. 24 કલાક ની અંદર તમે ખેડૂત ને 8 કલાક ની વાત કરતા ઉતરશું. તમારે એક્શન.